સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા આનંદમાં જ હશો. અને હવે આપણે ભાગ ત્રણ પૂરો કર્યો, જેમની અંદર આપણે આંખ અને કાન આ બે ઇન્દ્રિયો વિશેની વાત કરી. કે આંખની અંદર આપણે જોયું કે અમુક પ્રાણીઓ કે જે દિવસ દરમિયાન જાગે છે અને રાત્રે જાગે છે, તો દિવસ દરમિયાન જાગતા પ્રાણીઓને અમુક રંગો દેખાય છે, જ્યારે રાત્રે જાગતા પ્રાણીઓને માત્ર બે જ રંગો દેખાય છે, એક સફેદ અને કાળો. ત્યારબાદ આપણે કાનની વાત કરી હતી, તીવ્ર અવાજ એની અંદર આપણે એક એક્ટિવિટી પણ તમે ઘરે છે એ આસાનીથી કરી શકો એ વાત કરી હતી. તો કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ, તો એ પણ એક પ્રકારની ઇન્દ્રિય થઈ. અને એમની અંદર આપણે જે છે એ લંગુર વાંદરા વિશેની વાત કરી હતી કે વાઘ અને ચિત્તા જેવા પ્રાણીઓથી સાવધાન કરે છે. ત્યારબાદ માછલીઓની વાત કરી હતી કે એ વિદ્યુત સંકેતથી બીજી માછલીઓને આવા શિકારી માછીમારોથી છે એ સાવધાન કરે છે. એવી જ રીતે ડોલ્ફિન છે, એ ડોલ્ફિન પણ બીજી ડોલ્ફિનને સંદેશો મોકલવા માટે પોતાના અવાજનો ઉપયોગ કરે છે, અલગ અલગ અવાજ છે એ કાઢે છે. ત્યારબાદ આપણે એક વાત કરી હતી કે જે જમીન અંદર ધ્રુજારી આવે અંદામાન નિકોબાર ટાપુ ઉપર જે અલગ ઘટના બની અને એના કારણે જે આપણે સુનામીની પરિસ્થિતિ થઈ, તો આ બધી બાબતો છે એ આપણે ભાગ ત્રણની અંદર જોઈ ગયા. તો આ ઇન્દ્રિયોની પૂર્ણ કર્યા બાદ કેટલીક બીજી બાબતો આપણે જોઈએ. આ ઇન્દ્રિયો સાથે જ જોડાયેલી છે એટલા માટે આપણે વાત કરીએ છીએ. તો એમની અંદર જાગવું અને ઊંઘવું, કેમ કે જો આપણે આરામની જરૂરિયાત રહેલી હોય, કેમ કે આરામ કરીએ તો જ આપણું મગજ છે એ સતેજ બને, એટલે બંને વસ્તુ જાગવું અને ઊંઘવું જરૂરી છે, પણ એમનો એક સમય નિશ્ચિત હોય છે. તો આપણે ભાગ ચારની અંદર આ મુદ્દાથી શરૂઆત કરીએ છીએ, જેમની અંદર આપણે બાબત સૌ પ્રથમ કહીએ તો કે કેટલાક પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ કે પછી પક્ષીઓ પણ કહી શકાય, તો અમુક ઋતુની અંદર છે એ લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે. અમુક ઋતુ હોય, દાખલા તરીકે અમુક જે પ્રાણીઓ હોય તો એ શિયાળાની ઋતુ દરમિયાન દેખાય જ નહીં, અમુક પ્રાણીઓ હોય તો એ ઉનાળાની ઋતુમાં દેખાય જ નહીં. દાખલા તરીકે વાત કરી દઉં કે ઉનાળાની ઋતુમાં ડેડકાને દેખાય નહીં, ડેડકા ક્યાંય જોવા મળે નહીં, પણ જેવું ચોમાસું આવશે ડેડકા નીકળી પડશે. નાના નાનાથી લઈ મોટા મોટા ડેડકાઓ છે એ ચોમાસાની ઋતુમાં જોવા મળશે. તો એ ઉનાળાની ઋતુમાં ક્યાં ગયા એના પ્રશ્ન વિચારો જોઈએ, તો ડેડકા ઉનાળાની ઋતુમાં ક્યાં જાય છે? તો એ આવી ગાઢ નિંદ્રાની અંદર જતા રહે છે, એટલા માટે એ દેખાતા નથી. તો એ અમુક ઋતુ સમય દેખાય જ નહીં. તો આવી રીતે એ ઘણા મહિના સુધી જે છે એ ઘણા મહિના સુધી દેખાતા નથી. તો એ શું કરે છે? તો કે એ દાખલા તરીકે બીજું ઉદાહરણ, આપણે ડેડકાનું ઉદાહરણ આપ્યું, હવે બીજું ઉદાહરણ જોઈએ ગરોળ. તો એવી જ રીતે ઠંડીનું ઋતુ હોય એટલે કે શિયાળો હોય, ઉનાળામાં ડેડકા નથી દેખાતા, શિયાળામાં ગરોળી નથી દેખાતી. તો શિયાળાની ઋતુની અંદર ગરોળી છે તો એ ગરોળી ઘરમાં આપણને જોવા મળતી નથી. અત્યારે ઉનાળો હોય તો ઉનાળામાં આ ગરોળી જોવા મળે, ચોમાસું હશે તો ચોમાસામાં ગરોળી જોવા મળશે, પરંતુ જેવી ઠંડી ઋતુ શિયાળાની ઋતુ આવશે તો શિયાળાની ઋતુમાં ગરોળી જોવા મળશે નહીં. તો વિચારો જોઈએ તો એ ક્યાં ગઈ, બે સેકન્ડ આપું છું, વિચારો જોઈએ. ચાલો જણાવી દઉં તો કે આ જ્યારે દેખાતા નથી ત્યારે એ ગાઢ નિંદ્રામાં જતા રહે છે, અને આવી ગાઢ નિંદ્રાને શું કહેવામાં આવે છે? તો કે શીત સમાધિ. એ છે એ શીત સમાધિમાં જતા રહે છે, જેના કારણે એ પોતાના હૃદયની જે ધડકન છે એને સ્પીડ ઓછી કરી નાખે છે, એટલે આપણે એક પ્રકારે કંઈ કોમામાં વહી જઈ જવું. તો આ પ્રાણીઓ પણ પોતાની જાતે કોમામાં જઈ શકે છે અને એમાંથી બહાર નીકળી શકે છે, એટલે ત્યાં સુધી એ આવી શીત સમાધિમાં જતા રહે છે. ગાઢ નિંદ્રા જે છે એ ગાઢ નિંદ્રા કરે છે, અને ફરી પાછું જ્યારે એમને અનુરૂપ એમના શરીરને અનુરૂપ વાતાવરણ છે એ થાય ત્યારે એ જાગી અને પાછા એ આપણે જોવા મળે છે. તો આ રીતે ગરોળી અને ડેડકાનું ઉદાહરણ મેં તમને આપ્યું, તો એ ખાસ એ બાબત યાદ રાખજો, જાગવા અને ઊંઘવાની અંદર સાથે સાથે. હવે આપણે જોઈએ સ્લોથ. તો સ્લોથ નામનું એક પ્રાણી છે જે રીંછ જેવું લાગે છે. કોના જેવું લાગે છે?
રીછ જેવું, યાદ રાખજો રીછ જેવું, પણ રીછ કરતા સાઈઝમાં નાનું, રીછ જેવડું મોટું ન હોય, એની સાઈઝ નાની હોય. તો સ્લોથ જે છે એ રીછ જેવું લાગે છે પણ રીછ નથી, રીછ છે નહીં, સેમ ટુ સેમ રીછ, પણ એનો નાની સાઈઝ, પણ એ રીછ છે નહીં. તે દિવસની અંદર 18 કલાક કેટલી કલાક આરામ કરે છે? 18 કલાક વૃક્ષની ડાળી ઉપર, અને એ પણ કેવી રીતે? તો કે ઊંધા લટકીને, ઊંધા લટકીને વૃક્ષની ડાળી ઉપર 18 કલાક છે એ ઊંઘ કરે છે. હવે 24 કલાક માંથી 18 કલાક બાદ કરો કેટલી આવે, કરો જોઈએ. કેટલો જવાબ આવ્યો? 6 કલાક આવ્યો ને. તો એ 6 કલાક જ માત્ર જાગે છે, જ્યારે 18 કલાક છે એ આવી રીતે વૃક્ષની ડાળી ઉપર ઊંધા લટકી અને ઊંઘવાનું કામ જ કરે છે. એટલે કે એક પ્રકારે કહીએ આળસુ છે. તો આળસુ આપણે બનવાનું નથી, આપણે છે એ સતત કામ કરતું રહેવાનું છે. આપણે માણસ છીએ તો આપણે આટલી બધી ઊંઘની જરૂરિયાત રહે નહીં. આપણે દિવસ દરમિયાન ઓછા કલાક, આપણે માત્ર જે છે એ 6 થી 7 કલાક જ ઊંઘવાની જરૂરિયાત છે, બાકી આપણે ઊંઘવાની જરૂરિયાત છે નહીં. તો વૃક્ષની ડાળી ઉપર ઊંધા લટકીને 18 કલાક સુધી ઊંઘવાનું કામ કરે છે, જ્યારે 6 કલાક જ જાગે છે. આપણે એનાથી વિરુદ્ધ, આપણે 6 થી 7 કલાક ઊંઘવાનું છે, બાકીના કલાક જાગવાનું છે. એટલે એ બાબત પણ યાદ રાખજો. ત્યારબાદ સ્લોથ જે છે એ વૃક્ષની ડાળી ઉપર જ રહે છે, એ ક્યારેય જાતું નથી, વૃક્ષની ડાળી ઉપર જ હોય, નીચે બહુ આવે નહીં. નીચે ક્યારે આવે? તો કે નીચે માત્ર હળવું થવા, એટલે કે બહુ ખોરાક ખાઈ લીધો હોય તો જે છે એ બાથરૂમ માટે નીચે આવે છે, બાકી એ વૃક્ષની ડાળી ઉપર જ રહે છે, નીચે ક્યારેય આવતું નથી. તો એ આવી રીતે હળવા થવા માટે જે છે એ નીચે આવે છે, બાકી પોતાનું જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષની ડાળી ઉપર જ છે એ વિતાવે છે. અને ખોરાક પણ એને જ મળી જાય છે, કેમ કે એ શું ખાય છે? પાનો, એટલે કે પાંદડા, વૃક્ષના જે પાંદડા હોય, કૂણા પાંદડા, તો એ કૂણા પાંદડા આ સ્લોથ ખાય છે. જો યાદ રાખજો, સ્લોથ છે, પાંડા નથી, પાંડા વસ્તુ પાછી અલગ. તો આ સ્લોથ જે છે એ વૃક્ષને આવા કોમળ પાંદડાઓ, કૂણા પાંદડાઓ ખાય છે, અને એને બીજું ક્યારેક જ ખાવાની જરૂર પડે, કે એના સિવાય ફળ કે હોય ને તો એ ક્યારેક જ જરૂર પડે. મોસ્ટ ઓફ એ પાંદડા જ ખાય છે, અને જે પ્રમાણે કીધું એ પ્રમાણે, કે જ્યારે વધારે ખોરાક થઈ જાય તો ત્યારે હળવું થવા માટે ટોયલેટ બાથરૂમ માટે જ નીચે આવે છે, બાકી વૃક્ષની ડાળી ઉપર જ રહે છે. તો આમ એ પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ ઉપર વિતાવે છે. સાથે સાથે એમનું જીવન કહી દઉં કે આવા સ્લોથ છે ને સરેરાશ 40 વર્ષ જીવે છે. કેટલા વર્ષ જીવે છે? 40 વર્ષનું જીવન છે એ સ્લોથ જીવે છે. અને આ 40 વર્ષના જીવનની અંદર એ કેટલા વૃક્ષો બદલાવે? તો કે માત્ર 8. વિચાર કરો, એ એક વૃક્ષ 40 વર્ષમાં માત્ર 8 જેટલા વૃક્ષ ઉપર જ જાય, આળસ કેટલી છે વિચાર કરો. એ એક વૃક્ષ ઉપર કેટલા વર્ષો વિતાવી દીધી છે? 3-4 વર્ષો તો આરામથી તમે જો 40 વર્ષની અંદર જે છે તો એ એક વૃક્ષ ઉપર 10 વર્ષ ગણી લઈ તોય, એટલે કે 10 વર્ષની અંદર 2 વૃક્ષો તો થઈ ગયા 40 વર્ષની અંદર. તો આવી રીતે એ 8 જેટલા વૃક્ષો જ પોતાના 40 વર્ષના જીવન દરમિયાન જાય છે, બીજા વૃક્ષો પર જાતું નથી. આટલા પ્રમાણમાં સ્લોથ જે છે એ સ્લોથ ઊંઘવાનું, આરામ કરવાનું જ કામ કરે છે, અને ખોરાક પણ આવી રીતે, એટલે એ આવું આળસુ રહેલું છે, પણ આપણે આવી આળસ કરવાની છે નહીં. ત્યારબાદ અલગ અલગ બીજા પ્રાણીઓ જે આપણી આસપાસ જોવા મળે છે, તો એમનો ઊંઘવાનો સમય આપણે હવે જોઈ લઈએ. તો ગાય છે, એ ગાય દિવસના 4 કલાક આરામ કરે છે. કેટલા કલાક આરામ કરે છે? 4 કલાક જ ઊંઘે છે, બાકી જાગતી હોય છે. અજગર, તો કે અજગર સ્લોથની જેમ, તો અજગર પણ વૃક્ષની ડાળી ઉપર વીંટળાય અને 18 કલાક સુધી ઊંઘવાનું છે એ ઊંઘવાનું કામ કરે છે, એટલે એ 6 કલાક જાગે છે. ત્યારબાદ જીરાફ, તો જો જીરાફની ઊંઘ સૌથી ઓછી ઊંઘ હોય તો એ છે જીરાફની. જીરાફ માત્ર 2 કલાક જ ઊંઘે છે, બાકીના 22 કલાક છે એ 22 કલાક જીરાફ જાગતું,
બેજ કલાક આરામ જીરાપ કરતું હોય છે બિલાડી તો બિલાડી 6 કલાક 6 કલાક આરામ કરે છે 18 કલાક છે જાગે છે માણસોની જેમ માણસોએ પણ બિલાડીની જેમ 6 કલાકનો જ આરામ પૂરતો છે છતાંય આપણે વધારે આરામ લઈએ છે 10-10 કલાક જરૂરી નથી બિલાડી છે એ 6 કલાક જ ઊંઘ કરે છે બાકીની 18 કલાક જાગતી હોય તો આ રીતે આવા પ્રાણીઓનો ઊંઘવાનો અલગ અલગ સમય હોય તો તમે પણ તમારી આસપાસ એવા પ્રાણીઓ હોય તો એનો સમય તમે પણ વિચારી શકો છો કે એ પ્રાણી કેટલા કલાક છે કે દાખલા તરીકે ઘોડો છે તો એના ઊંઘવાના સમય વિશે કોઈ પણ અનુમાન લગાડવામાં આવેલું નથી કેમ કે ઘોડાને ભાગ્યે જ ઊંઘતો જોવા મળે અને એ પણ ઘોડો જે છે તો એ ઊભા ઊભા સૂઈ જાય એને આડું પડવું ન પડે ઊભા ઊભા ઘોડો છે એ ઊંઘ કરી શકે છે તો આવા પ્રમાણની અંદર આવા વૃક્ષો પર સ્લોથ પોતાનું જીવન પસાર કરે છે ત્યારબાદ ગાય અજગર અને જીરાફના ઊંઘવાના સમય વિશેની આપણે વાત કરી તો તમે બોર્ડ ઉપર નજર ફેરવી શકો છો 2 સેકન્ડ આપું છું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો કે વાઘ વાઘ પ્રાણી વિશે સૌથી મહત્વની બાબત એ છે કે એ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ૧૯૭૨ સુધી આપણો રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતો પરંતુ વાઘની સંખ્યામાં ઘટાડો થયો તો વાઘ સાવધાન પ્રાણી છે છતાંય વાઘની જે સંખ્યા હતી એ ઘટી ગઈ તો ત્યારે 1972 પછીથી આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘને પસંદ કરવામાં આવ્યું એ પણ રોયલ બેંગોલ ટાઈગર વાઘની અલગ અલગ 8 પ્રજાતિઓ છે એ 8 પ્રજાતિમાંથી રોયલ બેંગોલ ટાઈગરને આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે પસંદ કરવામાં આવેલો છે 1972થી તો આ બાબત પણ યાદ રાખજો તો સાવધાન પ્રાણી હોવા છતાંય વાઘનું અસ્તિત્વ એટલે કે વાઘની સંખ્યા ઘટી ગઈ તો વિચાર કરો વાઘની સંખ્યા કેમ ઘટી ગઈ છે ચાલો હું જણાવી દઉં વાઘની સંખ્યા વાઘના શિકારને કારણે ઘટી છે અને વાઘનો શિકાર શા માટે કરવામાં આવે છે એ તમને જણાવી દઉં તો કે વાઘની જે ચામડી હોય છે એ ચામડીમાંથી અલગ અલગ પ્રકારે આપણે ઘણી વખત તમે સાંભળ્યું હોય છે લેધરની વસ્તુઓ લેધર એટલે ચામડી તો આ રીતે વાઘની ચામડીમાંથી આવી વસ્તુઓ છે એ વસ્તુઓ બનાવવામાં આવતા હોવાને કારણે વાઘનો શિકાર કરવામાં આવતો હતો પ્લસ એમના નખ એમના દાંત એમના હાડકા તો એ શરીરના અંગો પણ છે એ અલગ અલગ પ્રકારે ઉપયોગ કરતા હોવાને કારણે વાઘનો શિકાર કરવામાં આવતો હતો અને એના કારણે વાઘની સંખ્યા ઓછી થઈ ગયેલી હતી તો હિંસક પ્રાણી છે છતાં પણ એનો શિકાર કરવામાં આવતો હતો કેમ કે આજે ખબર છે સૌથી જો કોઈ પણ ખતરનાક હોય તો એ માણસ છે વાઘ સિંહ હોય કે ગમે તે હોય વાઘને પણ માણસ મારી નાખે તો હવે વાઘ ખતરનાક થયો કે માણસ ખતરનાક થયો માણસ જ થાય ને કેમ કે એનો શિકાર કરી લે છે નહીં તો ન વાઘ માણસનો શિકાર કરી જાય તો એના કારણે માણસો પાસે આજે એવા હથિયારો છે કે જેથી એ આવા હિંસક પ્રાણીઓને પણ મારી શકે છે એટલે માણસ ખતરનાક છે તો આવા માણસોએ વાઘના શિકાર કરવાને કારણે એમની સંખ્યા ઘટી ગઈ હતી વાઘ વિશે આપણે બીજી માહિતી જાણીએ તો કે વાઘ રાત્રે જો ક્યારે રાત્રે દિવસના તો આપણે જોઈ શકીએ છીએ પણ વાઘ રાત્રે આપણા બધા કરતા એટલે કે બીજા પ્રાણીઓ હોય માણસો હોય તો વાઘ રાત્રે બધા કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે કેટલા ગણું 6 ગણું આ યાદ રાખજો પ્રશ્ન પૂછાઈ શકે વાઘ રાત્રે કેટલા ગણું સારી રીતે જોઈ શકે છે ઓકે 6 ગણું સારી રીતે છે એ સારી રીતે જોઈ શકે છે અને વાઘની જે મૂછો હોય વાઘની મૂછો છે એ ખૂબ સંવેદનશીલ સંવેદનશીલ એટલે નાજુક કોમળ હોય તૂટી ન જાય પરંતુ એને
ટચ કરવી જે છે એ આપણે કે ઘણી વખત આપણા શરીર પર કોઈ કોઈ ટચ કરે તો કેમ આપણે ગલગલિયા થાય તો એવી રીતે વાઘની આ મૂછો છે ને એ ખૂબ સંવેદનશીલ હોય છે જેથી ઈ હવામાં પણ હલનચલન કે હવાની અંદર હવા આવે તો પણ એની મૂછો દ્વારા એનો અનુભવ થાય તો ઈ હવામાં થતા હલનચલન અને ધ્રુજારી જે કંઈ પણ ધ્રુજારીઓ આવે છે તો એ ધ્રુજારીને ઈ અનુભવી શકે છે એવી એની આ મૂછો એટલી સંવેદનશીલ હોય છે અને આ જ બાબત વાઘને ખોરાક શોધવામાં મદદરૂપ થાય છે એટલે કે વાઘને એની સ્મેલ આવી જાય એનો અનુભવ થઈ જાય અને એમનો શિકાર કઈ દિશામાં છે એ વાઘને ખ્યાલ આવી જાય અને વાઘ એ શિકારની દિશા તરફ છે એ દિશા તરફ જાય જો આપણે ઘણી વખત વિચાર આવતો હોય ડિસ્કવરીમાં જોતા હોય તો ખબર પડે વાઘ હરણ સુધી કેમ પહોંચતા હશે એને હરણનું સરનામું કોઈ આપતું હોય છે કે ભાઈ વાં જગ્યાએ હરણ છે હાલો તો આ રીતે સમજાયું કે વાઘ આ રીતે પોતાના શિકારને છે એ શિકારની સુગંધ સ્મેલને કારણે જે છે એ ત્યાં સુધી છે એ ખોરાક શોધવામાં પહોંચી જતા હોય છે તો અહીંયા પણ નાકની ઇન્દ્રિયનો જ ઉપયોગ છે એ કરે છે અને વાઘની સાંભળવાની ઇન્દ્રિય તો નાક સાથે કાન સાંભળવાની ઇન્દ્રિય એટલી બધી તીવ્ર હોય કે ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે બીજી મહત્વની વાત તો કે એ પાંદડા વચ્ચે પ્રાણીના જે હલનચલનનો અવાજ હોય કોઈ પણ પ્રાણી હોય તો એ પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે એટલે કે એ પાંદડાનો અવાજ અલગ અને પ્રાણીના પગનો અવાજ અલગ આ રીતે એ અલગ પાડી શકવાની તાકાત વાઘની અંદર સાંભળવાની અંદર એના કાનમાં રહેલી હોય છે તો આ વાઘ છે એ વાઘ આ પ્રકારે એ પોતાને શિકારને પકડી પાડે છે ઝડપથી કેમ કે જો એના હલનચલનનો અવાજ અલગ પાડતો હોય પ્લસ એને ચારે તરફનું જે છે એ સંભળાતું હોય તો માત્ર પાંદડા અને પગનો અવાજ નહીં પણ બીજો જે ચારે તરફનો અવાજ આવતો હોય તો એ સંભળાતો હોય તો એને પણ અલગ પાડવાની તાકાત વાઘના કાનની અંદર રહેલી હોય છે એટલા માટે વાઘ શિકારને આરામથી શોધી શકે છે અને પકડી શકે છે તો આ રીતે વાઘ રહેલો છે અને વાઘ પોતાના અલગ અલગ અવાજો કાઢે છે એટલે કે કેવા અવાજો તો કે ગુસ્સામાં હોય ત્યારે વાઘની ત્રા તો એનો અવાજ અલગ હોય ત્યારબાદ વાઘણને બોલાવે જેમ પુરુષ વાઘ હોય એમ સ્ત્રી એને વાઘણ કહેવાય તો વાઘણને બોલાવવા માટેનો અવાજ એટલે કે જેને આપણે ગુરક્યું પણ કહીએ ભાઈ વાઘણને જયારે એ બોલાવે તો ત્યારે એ શું કરતો હોય તો કે ઘૂ તો એ ઘુરક્યું કરે ત્યારે ખબર પડે કે એ વાઘણને બોલાવે છે પછી એવી જ રીતે ગર્જના એ ભૂખો છે તરસો છે કે શિકારની શોધમાં છે તો એના માટે એ ગર્જના કરે તો આવા અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે અને વાઘ જયારે ગર્જના કરે છે તો એ વાઘની ગર્જના 3 કિલોમીટર દૂર આ વસ્તુ ખાસ યાદ રાખજો વાઘની ગર્જના 3 કિલોમીટર દૂર સુધી છે એ સંભળાય છે જો યાદ રાખજો 3 કિલોમીટર દૂર સુધી વાઘની ગર્જના સંભળાય છે અને વાઘ એ પોતાનો એક વિસ્તાર નક્કી કરે જેમ આપણે કેમ શેરીનું કૂતરું હોય તો એની શેરી નક્કી હોય તો એવી જ રીતે જંગલની અંદર વાઘ પોતાનો એક વિસ્તાર નક્કી કરે છે અને એ એના માટે એ પોતાના જે છે એ એક પ્રકારની સુગંધ છોડે છે અને એ સુગંધને કારણે એ પોતાનો વિસ્તાર નક્કી કરે છે એટલે એ બીજા વાઘના એરિયામાં જવાનું ટાળે છે બીજા વાઘના એરિયામાં ન જાય એવી જ રીતે બીજા વાઘો પણ એમ જ કે જ્યારે બીજા કોઈ વાઘનો એરિયા ન્યા હોય તો પેલો વાઘ છે એના એરિયામાં ન જાય એટલે આ રીતે એ પોતાનો વિસ્તાર નક્કી કરે છે અને એટલા જ વિસ્તારની અંદર પોતાના વિસ્તારમાં વાઘ છે એ ફરતો રહેતો હોય છે અને વાઘનો વિસ્તાર એમ તો મોટો હોય નાનો ન હોય કેમ કે વાઘ દોડી જાય તો કેટલા પ્રકારમાં છે એ કિલોમીટર કાપી જાય એટલે વાઘનો વિસ્તાર ખૂબ મોટો હોય તો આવો વિસ્તાર એ નક્કી કરે છે અને એ નક્કી કરેલા વિસ્તારમાં એ પોતાનો ખોરાક પાણી સમજાણું જીવન આ બધું જીવતા હોય છે તો આવા પ્રાણીઓ માટે અથવા તો વાઘ જેવા પ્રાણી માટે શું મનુષ્ય આવા બધા પ્રાણીઓ માટે જોખમી છે વિચાર કરવો જોઈએ આપણે અહીંયા વાઘનું ઉદાહરણ આપ્યું વાઘ સિવાય પણ તો મનુષ્ય આવા બધા પ્રાણીઓ માટે જોખમી છે તો કે હા મેં આગળ જ કીધું હતું મનુષ્ય આવા બધા પ્રાણીઓ માટે જોખમી છે કેમ કે
મનુષ્ય આવા પ્રાણીઓને મારી તેમનો શિકાર કરી તેમના અંગોને વેચે છે જો વ્યવસાય માટે શિકારીઓ જે આવા શિકારી હોય તો એનો શિકાર કરી લે એમના અંગો એટલે કે એમના હાડકા દાંત નખ આ બધું વેચે અને એમની અંદર આપણે જોઈએ તો કે હાથી દાંત હાથીનો શિકાર હાથીના દાંત મેળવવા માટે કરવામાં આવે છે જેની કરોડોની અંદર કિંમત હોય લાખોમાં કિંમત હોય તો હાથીનો શિકાર એના હાથી દાંત મેળવવા માટે કરવામાં આવે છે ગેંડાનો શિકાર એમના શિંગડા આગળનું જે શિંગડું હોય ને તો એ શિંગડા માટે ગેંડાનો શિકાર કરવામાં આવે છે વાઘ મગર સાપ હરણ ચિત્તો તો આવા બધા જે પ્રાણીઓ છે તો એમની ચામડી માટે શેના માટે એમની ચામડી માટે છે એમનો શિકાર કરવામાં આવે છે તો આ રીતે અલગ અલગ પ્રાણીઓનો શિકાર કરી અને એમની ચામડીનો ઉપયોગ કરી એમનામાંથી સાધનો બનાવવામાં આવતા હોય છે ત્યાર રીતે કસ્તુરી મૃગ તો કે કસ્તુરી નામનું હરણ છે જે કાશ્મીરમાં થાય છે તો એ આ કસ્તુરી મૃગ જેમના પેટમાં છે એક સુગંધી કસ્તુરી મળી આવે છે તો એ આવા સુગંધી પદાર્થ મેળવવા માટે આવા કસ્તુરી મૃગનો છે એ શિકાર કરે છે અને આ રીતે મનુષ્ય છે એ પ્રાણીઓ માટે જોખમી બને છે તો આવા કાર્ય કરવાને કારણે સરકાર દ્વારા સુરક્ષિત વિસ્તારો બનાવવામાં આવ્યા જેને અભયારણ્ય કહેવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે અને ત્રીજા રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે તો આવા વિસ્તાર બનાવી જંગલને કોઈ પણ પ્રકારમાં હાનિ ન પહોંચાડી શકાય અને આવા જંગલના પ્રાણીઓ વૃક્ષો વનસ્પતિ બધુંને રક્ષણ આપી શકાય એટલા માટે સરકારે આવા પ્રયત્ન કરેલા છે તો તમે આ બોર્ડ પર રહેલી માહિતી છે એ નિહાળી શકો છો અથવા નો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો બે સેકન્ડ આપું છું તો વિદ્યાર્થી મિત્રો આ સેશન અહીંયા પૂર્ણ થાય છે આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી ગપબુકની અંદર લખવાના રહેશે સાથે સાથે આપણું પ્રકરણ પણ અહીંયા આ પૂર્ણ થાય છે તો એ પ્રકરણ તમારે તમારી સ્વાપોથીની અંદર છે એ લખવાનું રહેશે ધન્યવાદ